સમાચાર મળી રહ્યા છે. ભાદરના ઘોડાપુરમાં કોસ્ટ ગાર્ડનું દિલધડક રેસ્ક્યુ. 48 કલાકમાં 111 જીવોને એરલિફ્ટ કર્યા છે. કુતિયાણા તાલુકા અને પોરબંદર તાલુકામાં કોસ્ટ ગાર્ડનું દિલધડક રેસ્ક્યુ. કોસ્ટ ગાર્ડે હેલિકોપ્ટર લાઈફ બોટના સહારે લોકોના જીવ બચાવ્યા છે. પોરબંદરમાં પણ સ્થિતિ અત્યારે ખૂબ ભયાનક છે. ત્યાં પણ ભારે પવન સાથે વરસાદ, જે પણ લોકો ફસાયા છે તેમને કોસ્ટ ગાર્ડ મદદ કરી રહ્યા છે, એરલિફ્ટ કરીને તેમને બચાવવામાં આવી રહ્યા છે. ત્યારે લાઈફ બોટના સહારે લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. ભાદરના ઘોડાપુરમાં કોસ્ટ ગાર્ડનું આ દિલધડક રેસ્ક્યુ સામે આવ્યું છે. આપ આ દ્રશ્યો જુઓ. આ દ્રશ્યો પરથી અનુમાન લગાવી શકાશે કે પોરબંદરમાં કઈ પ્રકારની સ્થિતિ છે અને લોકોને કેવી રીતે અધસમસતા પાણીની વચ્ચેથી બચાવવામાં આવી રહ્યા છે. દિલધડક રેસ્ક્યુનો આ વિડીયો પણ આપ જુઓ કે જે લોકો આ પાણીની વચ્ચે ફસાયેલા હતા એ લોકોને એરલિફ્ટ કરીને તેમને બચાવી લેવામાં આવ્યા છે. ભાદરના ઘોડાપુર કોસ્ટગાર્ડનું આ દિલધડક રેસ્ક્યુ સામે આવ્યું છે અને આ દ્રશ્યો પણ આપ જુઓ કે આખો વિસ્તાર જાણે બેટમાં ફેરવાઈ ગયો છે. ક્યાંય પણ રસ્તો ખાલી નથી દેખાતો, માત્ર તમામ જગ્યા પર પાણી દેખાઈ રહ્યું છે. એવામાં ક્યાંક બોટની મારફતે એનડીઆરએફની ટીમ રેસ્ક્યુ કરતી જોવા મળી રહી છે, તો ક્યાંક હેલિકોપ્ટરની મદદથી એરલિફ્ટ કરીને લોકોને બચાવવામાં આવી રહ્યા છે. પોરબંદરથી આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સ્થળ છે ત્યાં જળની સ્થિતિ છે અને આવામાં જે લોકો પાણીની વચ્ચે ફસાયા છે તેમને બચાવવાની પ્રાથમિકતા અત્યારે છે. 48 કલાકમાં 111 જીવોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે, એ લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. કોસ્ટ ગાર્ડના જવાનો આ લોકો માટે દેવદૂત ખરેખર સાબિત થયા છે, કેમ કે એમને પાણીમાં ક્યાંય પણ આશા પણ નથી હોતી કે અમને કોઈ બચાવવા આવશે. એવી પરિસ્થિતિમાં જ્યાં પણ જરૂર પડે ત્યાં કોસ્ટ ગાર્ડના જવાનો પહોંચી રહ્યા છે અને લોકોને એરલિફ્ટ કરી રહ્યા છે. દ્વારકાથી સમાચાર.